નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 2 સાપ અને મદારી ભાગ 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, ભાગ 1 અંદર આપણે આર્યનાથ નામના વ્યક્તિની વાર્તા છે એ સાંભળી હતી. કે એ લોકો છે, એની જાતિ છે, એ ક્યાં નામે ઓળખાતી? તો કે કાલબેલિયા નામે ઓળખાતી હતી. અને કાલબેલિયા સમાજ છે એમાં જે આર્યનાથ છે એમના જે દાદા છે રોશનનાથજી, એ બિન વગાડવામાં સાપને પકડવામાં ખૂબ જ પ્રખ્યાત હતા, એમની ચર્ચા આપણે ભાગ 1 અંદર કરી હતી. ત્યાર પછી આપણે હોમવર્ક આપેલું હતું કે નાગ ગુફન વિશે તમારે લખવાનું. તો નાગ ગુફન કોને કહેવાય? એટલે કે નાગની જે અલગ અલગ જાતો છે એની જે અલગ અલગ ડિઝાઇનો છે, જે ભાત એના શરીર ઉપર જે ડિઝાઇન હોય છે, ભાત હોય છે, એને નાગ ગુફન કહેવામાં આવતું. અને અને એ લોકો છે નાગ ગુફન છે એનો ક્યાં ક્યાં ઉપયોગ થતો, ભરત ગુથણ કોને કહેવાય, આવી બધી ચર્ચા છે એ આપણે ભાગ 1 અંદર કરી. તો ચાલો આજે ભાગ 2 અંદર આપણે જોઈએ કે રોશનનાથજી છે એ આગળ શું કહેવા માગે છે. તો તમે બધા આ વાર્તા સાંભળવા માટે તૈયાર જ હશો. તો વિદ્યાર્થી મિત્ર, ચાલો આપણે સાપ અને મદારી એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો આપણે ભાગ 1 અંદર વાત કરતા હતા કે આ લોકો છે એટલે કે કાલબેલિયા સમાજ છે, મદારી લોકો છે, એ એક ગામથી બીજે ગામ પોતાનો વ્યવસાય એટલે કે ખેલ બતાવવા માટે, સાપનો ખેલ બતાવવા માટે એક ટોપલામાં વાંસના ટોપલાની અંદર સાપને ભરી અને એક ગામથી બીજે ગામ જતા હોય છે. અને આ ગામના ચોકમાં જઈ અને ખેલ બતાવવાનું શરૂ કરે છે. ગામના આજુબાજુ ના લોકો છે એ ફટોફટ ચોકમાં આવતા હોય છે અને નાના મોટા બધા જ આ ખેલ જોવા માટે આવતા હોય છે. આ રીતે કાલબેલિયા સમાજના લોકો છે એ બીજા વ્યક્તિનું મનોરંજન કરતા હોય છે અને સાથે સાથે એ પોતાની સાથે એવી ઔષધિઓ પણ લઈ જતા હોય છે કે જેથી કરી એ ઔષધિ છે ગામના લોકોને આપે છે. આ રીતે આ સમાજ છે એ બીજા લોકોને મદદરૂપ થતો હોય છે. ત્યાર પછી જુઓ એમના દાદા છે એ આપણને શું કહે છે, તો કે આ છોડ છે એ બધા છોડ છે જંગલમાંથી, ઔષધિઓના છોડ છે એ જંગલમાંથી લઈ આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે તો કોક જ અમુક માત્રામાં છોડ છે એને ઓળખી છીએ, કોક એવા જે આપણે વારંવાર જોવામાં આવતા હોય છે એ છોડને જ આપણે ઓળખી છીએ. ઘણા બધા છોડ છે કે જે આપણે જોયેલા નથી અને એમના નામ પણ આપણને આવડતા હોતા નથી. તો એમના દાદા કહે છે કે મને આનંદ થાય છે કે હું મારી ઔષધિથી લોકોને મદદ કરી શકતો. એ સમયની અંદર લોકો છે ખૂબ જ સારા હતા. અત્યારના સમયની અંદર જે લોકો છે જેવો જે લોકોનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પહેલાંના લોકોમાં નહોતો. એકબીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. અત્યારની જેમ નહોતું કે કોઈનું એક્સિડન્ટ થયું હોય તો અહીંયાથી પસાર થઈ જાય અને ઊભા પણ ન રહીએ, અને કદાચ લોકો જોવા ઊભા રહીએ તો ફક્ત ખાલી જોવા માટે જ ઊભા હોય છે કે જે એક્સિડન્ટ થયું હોય છે એ વ્યક્તિની મદદ નથી કરતા, એને દવાખાને લઈ જવો જોઈએ જેથી કરી એમનો જીવ બચી શકે. પરંતુ આપણે તો અહીંયા ફક્ત ઊભા રહી અથવા તો અહીંયાથી જતા રહીએ છીએ અને મદદ પણ કરતા હોતા નથી. ખરેખર મિત્ર, આપણે એવું કરવું જોઈએ નહીં. આપણે કોકની મદદ કરી હોય તો આપણે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આપણી કોક મદદ કરે, નહીંતર આપણી પણ કોઈ મદદ કરે નહીં. એટલા માટે આપણે એવું વર્તન કરાય નહીં. તો આપણે તો કાલબેલિયા સમાજની વાત કરીએ તો એમના દાદા કહે છે રોશનનાથજી મને ખૂબ આનંદ થતો. શું કામ? તો કે પોતે બીજાની મદદ કરી શકતા, એને મદદ કરવામાં પણ આનંદ મળતો હતો, એવા લોકો એ સમયની અંદર હતા. ત્યાર પછી જોવો વિદ્યાર્થી મિત્ર કે દાદા શું કહે છે, તો કહે છે કે ઔષધિથી લોકોને મદદ કરતા. અને આ રીતે પહેલાંના સમયની અંદર છે ગામડાની અંદર કોઈ હોસ્પિટલ કે એવા દવાખાના નહોતા કે કોઈને કાંઈ પણ ઈજા થઈ હોય અથવા તો કોઈ દર્દ થયું હોય તો તાત્કાલિક સારવાર મેળવી શકે. એમના માટે એને શહેરમાં દૂર આવવું પડતું. તો એવા કોઈ વાહન વ્યવહાર નહોતા કે ઝડપથી અત્યારના સમયની જેમ કે શહેરમાં જઈ દવાખાને જઈ તાત્કાલિક સારવાર મેળવી શકે. એટલા માટે ઘરે એવી ઔષધિઓ રાખતા કે કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય તો તરત જ એને રાહત મળી શકે. તો આ ઔષધિઓ છે એ કોણ લાવતું? તો કે આ મદારી લોકો છે, કાલબેલિયા સમાજ છે, એ લોકો પાસેથી મેળવતા હતા. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, એમના દાદા શું કહે છે, તો કે અમે લોકો જે ઔષધિઓ આપતા બધાને એનાથી લોકોને મદદ કરતા, એવી રીતે લોકો છે અમને પણ ઔષધિઓના બદલામાં અથવા તો આ સાપ મદારી સાપનો જે ખેલ છે મદારી બતાવે એના બદલામાં એ લોકો અમને થોડા ઘણા પૈસા
અથવા તો કોક લોકો અમુક પ્રકારનું અનાજ આપતા જેથી કરી અમે અમારું જીવન છે, અમારું ગુજરાન છે એ ચલાવી શકીએ, પૈસાથી એનું જીવન ચલાવતા, ગુજરાન ચલાવતા. આ રીતે બીજા લોકો, ગામના લોકો છે એ મદારીને અનાજ આપી અને પણ એ લોકો પણ મદારીને મદદ કરતા. જો ત્યાર પછી રોશનનાથજી આપણને એમ કહે છે કે ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય તો તે જગ્યાએ મને બોલાવવામાં આવતો. રોશનનાથજી શું કહે છે કે ગામની અંદર કોઈ પણ વ્યક્તિને સાપે ડંખ માર્યો હોય તો અહીંયા મને બોલાવવામાં આવતો. શું કામ? તો કે એને સાપ છે, એનો ડંખ છે, ઝેર છે એ ઉતારતા આવડતું, કયા પ્રકારનો સાપ કર્યો છે એ એમને ઓળખતા આવડતું. એટલા માટે ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે આ માણસને કયા પ્રકારનો સાપે ડંખ માર્યો છે. રોશનનાથજી એમ કહે છે કે માણસને, કોઈ માણસને સાપ કર્યો હોય તો હું અહીંયા જતો અને જોતો કે આ માણસ છે એને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. સાપની પણ આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે અલગ અલગ પ્રકારની પ્રજાતિ જાતો હોય છે, અલગ અલગ સાપ હોય છે. ઘણા બધા સાપ છે ઝેરી હોય છે, ઘણા બધા બિનઝેરી હોય છે. ઘણાનું ઝેર છે એ વ્યક્તિને કરડે તો તરત જ શરીરની અંદર પ્રસરી જતું હોય છે અને ઘણાનું ઝેર છે એ ધીમે ધીમે પ્રસરતું હોય છે. તો આમ અલગ અલગ સાપની પણ જાતિઓ હોય છે. હવે ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે આ ભાઈને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. તે પછી હું તેમના માટે ઔષધિ આપતો. એ જાણ્યા પછી જેવી રીતે ડૉક્ટર આપણને જાણી લઈએ કે ભાઈને શું થયું છે, શરદી છે, તાવ છે, ઉધરસ છે, એ જાણ્યા પછી આપણને દવા આપે છે, એવી રીતે ડંખ જાણ્યા પછી આ રોશનનાથજી છે એ સાપ કયા પ્રકારનો કર્યો છે વ્યક્તિને એ જાણી અને પછી એની ઔષધિ આપતા. અને આ રીતે છે એ બીજા વ્યક્તિની મદદ કરતા હતા. અને રોશનનાથજી એમ પણ કહે છે કે ઘણી વખત હું હંમેશા સમયે મદદ પર જઈ શકતો નહીં, કે હું ઘણી વખત છે એવું પણ બનતું કે હું એ ભાઈને ડંખ કર્યો હોય કોઈ વ્યક્તિને તો અહીંયા પહોંચું તે પહેલાં જે ભાઈ છે એ મૃત્યુ ભયમાં હોય. તો એવું પણ ઘણી વખત બનતું કે ઘણી વખત કોઈ વ્યક્તિને સાપ કર્યો હોય અને આ મદારી લોકોને બોલાવવા જાય અને બોલાવીને પાછા આવે ત્યાં એ વ્યક્તિ છે એના શરીરની અંદર સાપનું ઝેર છે એ આખું પ્રસરી ગયું હોય છે અને મૃત્યુ પણ પામે છે. તો ઘણી વખત હું મદદ પણ નથી કરી શકતો, કેમ કે કોણ, આપણે આગળ વાત કરી ઘણા બધા સાપ છે બહુ ઝેરી હોય છે તો એનું ઝેર છે ડંખ મારતા જ શરીરની અંદર ઝડપથી પ્રસરી જતું હોય છે તો એ વ્યક્તિ અહીંયા મૃત્યુ પામે છે કે ઓલા પહોંચે જે આ મદારી લોકો છે, કાલબેલિયા સમાજ છે, જેને સાપના ડંખ છે, ઝેર છે કાઢતા આવડતું હોય એ લોકો એની પાસે પહોંચે તે પહેલાં તો એ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય છે. આવું પણ ઘણી વખત બનતું હોય છે. ત્યાર પછી રોશનનાથજી શું કહે છે, પરંતુ બધા સાપ છે એ ઝેરી હોતા નથી. ત્યારે ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા, મદદ માંગવા આવતા ત્યારે હું સમયે ખેતર પણ જઈ અને સાપ છે એ પકડી લેતો. બીજી કઈ રીતે મદદ કરતા? તો કે વિદ્યાર્થી મિત્ર તમને ખબર જ હશે કે ખેડૂત છે એ ખેતરની અંદર જ્યારે કામ કરતા હોય છે ત્યારે ઘણી વખત સાપ છે નીકળે છે તો સાપને જોઈને ડરી જાય છે અને સાપ સાપ એવી બૂમો પાડે છે અને અમે લોકો અહીંયા પહોંચી જાય અને સાપને પકડી લેતા હોઈએ છીએ. આવી રીતે સાપને છે પકડી અને ખેડૂતોની મદદ કરતા હોઈએ છીએ. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. શું એના દાદા કહે છે કે હું સાપ પકડવાનું કામ છે, નાનો હતો તમારા જેવડો હતો, આર્યનાથને કહે છે ત્યારથી હું સાપ પકડવાનું કામ કરતો હતો. આપણને કોઈ સાપ પકડવાનું કહે તો આપણે પકડી શકીએ? તો કે ના. શું કામ? તો કે આપણને સાપનો ડર લાગે છે એટલા માટે. ઓહ, તે દિવસો સારા હતા, અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. જો શું વાત કરે છે, આપણે વાત કરી એ રીતની કે તે દિવસો એટલે કે પહેલાના સમયના જે દિવસો હતા, પહેલાનો જે સમય હતો એ સારો હતો કે એકબીજાને લોકો છે એ મદદ કરતા હતા. અત્યારે આપણે એક્સિડન્ટની વાત કરી તો કે આપણને અત્યારે કોઈ મદદ કરતું નથી. અત્યારે માણસો છે સ્વાર્થી માણસો થઈ ગયા છે. ખરેખર એવા ન બનવું જોઈએ, આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. જો આપણે મદદ ક્યારે કોઈની કરી હોય તો આપણે આપની મદદ છે એ કોક કરે. અમે તેમનું મનોરંજન પણ કરતા હતા. આવી રીતે સાપને નચાવી અને લોકો છે એમનું મનોરંજન છે એ મદારી લોકો કરતા. તે અત્યારના સમય જેવું ન હતું કે જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હોય છે. શું કે છે, ત્યારે અત્યારે જે સમય છે એવો સમય નહોતો કે મનોરંજન માટે ફક્ત મોબાઈલ અને ટેલિવિઝન ટીવીનો જ ઉપયોગ થાય છે. અત્યારે આપણે મનોરંજન માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ફક્ત ને ફક્ત મોબાઈલ અને ટીવી. મોબાઈલની અંદર કોઈ
ગેમ રમી અથવા તો કોઈ મૂવી જોઈ છે, અને એ જ રીતે ટેલિવિઝનની અંદર, ટેલિવિઝનની પણ અંદર અમુક કાર્યક્રમો છે, ટીવી સિરિયલો છે એ જોઈએ છીએ, અથવા તો એની અંદર પણ કાર્ટૂન જોઈ અને આપણો સમય પસાર કરતા હોય છે. પહેલાંના સમયમાં જે અલગ અલગ કાર્યક્રમ ગામની અંદર બતાવવામાં આવતા, એવા કોઈ કાર્યક્રમ છે આપણી સોસાયટીની અંદર થતા હોતા નથી મનોરંજન માટે. તો એ સમયની વાત છે આ. તો જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું. હવે આ રોશનના જે કહે છે કે હું જ્યારે મોટો થયો, નાનેથી જ મને સાપ પકડતા આવડતા હતા, પણ હું જ્યારે મોટો થયો ત્યારે સાપના જે ઝેરી દાંત હોય છે, દાંત કેવી રીતે કાઢવું એ પણ મારા દાદાએ મને શીખવેલું હતું. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી એ પણ શીખવ્યું હતું. જોજો વિદ્યાર્થી મિત્ર, સાપના જે ઝેરી દાંત હોય છે, સાપ આપણને ડંખે તો તેનાથી ડંખે છે, તો એના દાંત વડે, એના દાંત છે આપણા શરીરમાં નિશાન બેસાડી દે છે. તમે ક્યારે કોઈ વ્યક્તિને સાપ કરડેલો જોયો હોય તો તમને ખ્યાલ હોય કે કાળા એવા ડાઘા થઈ જાય છે અને અહીંયા દાંતનું નિશાન બેસાડેલું હોય છે. આ રીતે સાપ કરડે ત્યારે જોવા મળતું હોય છે. તો સાપના દાંત છે એ કેવી રીતે કાઢવા, અથવા તો સાપના જે નળી હોય છે, ઝેરી નળી, ઝેરની જે નળી હોય છે એ નળી છે કેવી રીતે બંધ કરવી, એવું પણ રોશનનાથજી છે એમના દાદા પાસેથી શીખેલા હતા. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, તમને એવું કીધું છે, વિચારો અને કહો. તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કે શું તમે સાપ જોયો છે અને ક્યાં. તો વિચારો, તમે ક્યારે સાપ જોયો છે તમારા જીવનમાં, અને જોયો છે તો ક્યાં જોયો છે. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્ર, ઘણા બધાએ જોયો હશે કે ગામની અંદર કોઈ ગામડે રહેતા હોય તો ગામમાં નીકળો હોય, ઘણી વખત સોસાયટીમાં પણ નીકળો હોય સિટીની અંદર, અથવા તો શહેરમાં ઓછો નીકળે પણ ગામડાની અંદર ખુલ્લા મેદાનમાં, ક્યારેક ઘરમાં અથવા તો ક્યારેક ખેતરમાં પણ નીકળો જોયેલો હશે તમે. પછી શું તમે તેનાથી ડરો છો, અને ડરો છો તો કેમ ડરો છો. તો કે હા, મને સાપને ડર લાગે છે. શું કામ? તો કે આપણને બીક લાગે છે, અચાનક પાછળથી સાપ આવે અને આપણને ડંખ મારે તો આપણને એની બીક લાગતી હોય છે. તો તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? તો આપણે આગળ ચર્ચા કરી કે બધા સાપ છે ઝેરી હોતા નથી, છતાં પણ આપણને સાપ ઝેરી ન હોય છતાં પણ આપણને એની બીક તો લાગતી જ હોય છે. તો કે ના, બધા સાપ છે એ ઝેરી હોતા નથી. તો તમે કોઈને બીન વગાડતા જોયા છે, અને જોયા છે તો ક્યાં જોયા છે. તો કે ઘણા બધાએ જોયા હશે કે મદારી છે ગામની અંદર, છે ખેલ બતાવવા, મનોરંજન કરવા આવે છે, એ લોકો બિન વગાડતા હોય છે, તો ગામની અંદર ગામના ચોકમાં જોયા હોય છે આપણે. શું સાપ બિન સાંભળે છે? તો વિદ્યાર્થી મિત્ર, આપણે પ્રકરણ એકની અંદર એટલે કે મજાની ઇન્દ્રિયો છે એમાં આપણે સાપ વિશે ચર્ચા કરી હતી. તો ત્યારે એવું કીધું હતું કે સાપ છે એને કાન હોતા નથી. તો સાપ છે એને કાન નથી હોતા તો એ બિન કેવી રીતે સાંભળે છે, આવો પ્રશ્ન છે તમારા મનમાં થતો હશે. તો વિદ્યાર્થી મિત્ર, સાપ છે એને કાન તો હોતા જ નથી, તો શું સાપ બિન સાંભળે છે કે બિન છે સાપ છે બિન સાંભળતો નથી. પણ આપણે ત્યારે પ્રકરણ એકની અંદર વાત કરી હતી કે સાપ છે એ જમીન ઉપર જ્યારે ચાલે છે ત્યારે જમીન ઉપર જે ધ્રુજારી હોય છે એ ધ્રુજારી અનુભવે છે અને એવી રીતે નક્કી કરી લે છે. અને બિન છે જે મદારી છે એના મોઢામાં જે બિન રાખીને બિન વગાડે છે, એ બિનને જુએ છે અને બિન વાગે છે, એટલે એ સાપ છે એ નાચે છે. એનો ખરેખર બિનનો જે અવાજ આવે છે એ અવાજ સાપ સાંભળતો નથી, પણ જમીન ઉપરની ધ્રુજારી અને બિન જે વાગે છે એને એ જોઈને સાપ છે એ નાચતો હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, આ પ્રશ્નના જવાબ છે એ તમારે સારા અક્ષરે એક વખત રફબુકમાં લખવાના છે, અને આપણે જે રોશનના જે સાપ સાપની વાર્તા જે કીધી છે એ વાર્તા પણ સારા અક્ષરે એક વખત લખવાની છે.